અમદાવાદમાં આગામી 7 જુલાઈએ રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે, જેને લઈને મંદિરના ટ્રસ્ટી દ્વારા રથયાત્રા અંગે રૂપરેખાની જાણકારી આપવામાં આવી. રથમાં 18 ગજરાજ, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા અને વિવિધ સાંસ્કૃતિક ઝાંખી દર્શાવતા 101 ટ્રક સામેલ થશે. સાથે દેશભરમાંથી આવેલા 2000 જેટલા સાધુ સંતો જોડાશે. મુખ્યમંત્રીના હાથે પહિંદ વિધિ થશે. સાથે ભક્તો માટે 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમની પ્રસાદી થશે. રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાશે. સવારે 4:30 વાગે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાશે, જ્યારે સવારે 5:45 ભગવાન રથમાં પ્રવેશ કરશે. સવારે 7 વાગે રથયાત્રાનો આરંભ થશે. આ સમગ્ર ઘટનાનું લાઇવ પ્રસારણ મંદિરની વેબસાઇટ પરથી કરવામાં આવશે. સાથે જ મંદિરના પ્રાંગણમાં કોઈ દુર્ઘટના ન થાય તેના માટે 1 કરોડનો વીમો પણ લેવાયો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જે ખાસ કાર્યક્રમો હોય છે તે આ વર્ષે 5મી તારીખે એટલે કે અમાસના દિવસે જયારે ભગવાનની જ ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર બિરાજમાન થશે ત્યારે નેત્રોત્સવ વિધિ ઉજવવામાં આવશે. નેત્રોત્સવ વિધિ પતી જતા હોય છે પછી ધ્વજારોહણનો કાર્યક્રમ હોય છે અને તે પછી સંતોનું સન્માનમાં એક ભંડારા યોજવામાં આવે છે. એ ભંડારાના મુખ્ય અતિથિ નીતિનભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. ભગવાન જગન્નાથજીનો ને સોનાનો વેશ ધરાવવામાં, સોના વેશ એટલે ભગવાનને સોનાના આભૂષણોમાં શણગારવામાં આવે છે. એ 6મી તારીખે છે, એકમના દિવસે સવારે 10 વાગે સોનાવેશના દર્શન અને ગજરાજ પૂજન છે. તે પછી 10:30 વાગે ભગવાન જગન્નાથજી, બળદેવજી તથા સુભદ્રાજીના ત્રણેય રથનો મંદિર પ્રાંગણમાં પ્રતિષ્ઠા વિધિ થશે અને પૂજન વિધિ થશે.